હેલો ફ્રેન્ડ, આજે આપણે જે તાજેતરમાં ભરતી આવેલી છે તેના વિશે માહિતી મેળવી હતી કે જીપીએસએસ બીમાં એટલે પંચાયત વિભાગમાં ભરતી આવેલી છે. ગ્રામ સેવક વર્ગ 3 કરીને ભરતી આવેલી છે. એમાં જગ્યાઓ કેટલી છે તો 1571 જગ્યાઓ છે અને પગાર ધોરણમાં 19,950 છે 5 વર્ષ માટે. અહીંયા આપણે એનું એજ્યુકેશન અને સિલેબસ વિશે ખાસ માહિતી ધ્યાન રાખવાની જરૂર છે. 60 વજસ છે અને વય મર્યાદા 35+1 એટલે 36 વર્ષ સુધી લોકો ફોર્મ ભરી શકે છે અને SC ST અને OBC અનુસાર છૂટછાટ મળશે. આમાં હવે લાયકાત જોવી તો સ્નાતક અને ડિપ્લોમાવાળા બંને ફોર્મ ભરી શકે છે, પણ કયા કયા આમાં આપણે જોઈએ તો એક સબ્જેક્ટ તેના વિશે માહિતી મળી હતી. જેણે હોમ સાયન્સ, BSc એગ્રીકલ્ચર અથવા BSc હોર્ટિકલ્ચર અથવા BEng એગ્રીકલ્ચર કરેલું હોવું જોઈએ, અથવા એટલે આ બેમાંથી કોઈ પણ એક હોવું જોઈએ, અથવા ડિપ્લોમા એગ્રીકલ્ચરમાં કરેલું હોવું જોઈએ, હોર્ટિકલ્ચરમાં કરેલું જોઈએ, અથવા એગ્રીકલ્ચર એન્જિનિયર કરેલું હોવું જોઈએ, અથવા એગ્રો પ્રોસેસિંગ કરેલું છે, અથવા પોલિટેકનિકલ ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ આવી રીતના જે ડિપ્લોમામાં કોર્સ આવે છે તે કરેલા હોવા જરૂરી છે, અથવા આવી રીતના સ્નાતકમાં જે જે એજ્યુકેશનમાં જે કીધેલું છે એટલામાંથી કોઈ પણ એક હોય તો પણ તમે આમાં ફોર્મ ભરી શકો છો. 10 અને 12માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું હોવું જોવે, અથવા CCCનો કોર્સ કરેલો હોવો જોઈએ. આ બંનેમાંથી કોઈ પણ એક હોય તો ચાલે, અથવા પાસ કર્યા પછી પણ તમે આ CCCનો કોર્સ કરી શકો છો. ફી માટે જોઈએ તો કે 100 રૂપિયા જનરલ વાળા માટે છે, મેલ ફિમેલ માટે, અને બાકી બધા SC ST OBC માટે ફ્રી હોય છે. સિલેબસ જોઈએ તો ખાસ તો કે 100 માર્કનો પેપર હોય છે, સમય 1 કલાક હોય છે અને 1 જ પરીક્ષામાં લેવામાં આવે છે MCQ ટાઈપ. હવે આપણે જોઈએ 20 માર્કનું જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ હોય છે જે ગુજરાતી માધ્યમમાં હોય છે, અને 15 માર્કનું ગુજરાતી ગ્રામર અને સાહિત્ય હોય છે જે ગુજરાતી ભાષામાં હોય છે, અને 15 માર્કનું અંગ્રેજી ગ્રામર જે અંગ્રેજી ભાષામાં હોય છે, અને 50 માર્કનું વિષય અનુસાર સવાલો હોય છે. જે અહીંયા આપણે સબ્જેક્ટ અહીંયા આપણે જોયા કે જે લોકો ફોર્મ ભરી શકે એ સબ્જેક્ટમાંથી કોઈ પણ સવાલ 50 માર્કના આવી શકે છે. અથવા એવું નથી કે એગ્રીકલ્ચર તમે કરેલું હોય તો ખાલી એગ્રીકલ્ચરના જ 50 ક્વેશ્ચન હોય છે. હોર્ટિકલ્ચર, બી એગ્રીકલ્ચર અથવા હોમ સાયન્સ જે પણ કરેલું હોય બધામાંથી 5-5 સવાલ અથવા 2-3 સવાલ એવી રીતના એક્ઝામમાં જે અનુસાર હોય એવી રીતના આવી શકે છે, અને આ સવાલો ગુજરાતીમાં હશે. હવે આપણે જોઈએ આમાં સાચા ગુણનો 1 માર્ક છે, ખોટો પડે તો -0.33 ગુણ છે. હવે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટેનો પ્લેલિસ્ટમાં અમે વિડીયો મૂકેલા છે કે જે ખાલી GPSC BB વાળા માટે છે, કે તમે ખાલી એટલું કરો તો તમારા 20 માર્ક અને 15 માર્ક કેવી રીતના ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી ગ્રામરનું મેં વિડીયો બનાવેલા છે બુકલિસ્ટના, તો તે તમે જ્યાં જઈને જોઈ શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરવાની, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.